તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ। મહેસાણા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે પ્રહલાદભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે કિરણભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી। મહેસાણા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થયા બાદ પ્રહલાદભાઈ પટેલ અને કિરણભાઈ ચૌધરીએ પાર્ટી અને હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રમુખની વરણી થતાં પ્રમુખે જણાવ્યું હતું કે અમે જે અધૂરા કામો છે એ સંપૂર્ણ કામ કરી છું અને જનતાનો કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ અને ઝડપથી જનતાના હિતમાં કામ કરશું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થતાં પાર્ટીના હોદ્દેદારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રમુખ અને ઉપપ્રમુખનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું। રિપોર્ટર મનોજ ઠાકોર, એસબીએન ટીવી ન્યૂઝ, મહેસાણા। શું કહેશો તમને આજના વિષય પ્રમાણે, તમે જે પ્રમુખ પદે તમે બિરાજમાન થયા છે એ વિષય? મારું નામ પટેલ ભૂખીલાલ ગોરધનભાઈ, બરોબર મહેસાણા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો એનો હું પૂરેપૂરો આભારી છું અને પ્રજાનો પણ આભારી છું, બરોબર। આગામી દિવસોની અંદર તમે કઈ રીતેની તમારી રણનીતિ હશે કે કઈ રીતે તમે કામગીરી હાથ ઉપર લેશો? આગામી સમયમાં અમે તાલુકા પંચાયતમાં જે અધૂરો કામો હશે એને પૂરેપૂરો પૂર્ણ કરાવીશું અને જે ગટરની વ્યવસ્થા છે કે જે લાઈનને જે પાણીની જે તે જગ્યા સમસ્યાઓ છે, શૈક્ષણિક સમસ્યાઓ છે, એ બદલ તમે શું કહેવા માગશો? પાણીની વ્યવસ્થા પણ કરાવીશું, ગટર લાઈન અધૂરી છે એ પૂરી કરાવીશું, બરાબર શૈક્ષણિક પણ પૂર્ણ કરાવીશું અમે। તમારે અત્યારે જે નવી ભરણી થઈ એમાં તમારે સિલેક્શન થયું, તમારું પદ આપ્યું, એ બદલ શું કહેવા માગશો? હું ચૌધરી કિરણભાઈ લક્ષ્મણભાઈ, કુકસ 18 સીટ ઉપરથી તાલુકા સદસ્ય બન્યો અને તાલુકા સંગઠન, જિલ્લા સંગઠન અને પ્રદેશ સંગઠને ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર જે વિશ્વાસ મૂકી, જે ઉપપ્રમુખનો હોદ્દો આપ્યો તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। માનનીય નીતિનભાઈ પટેલ સાહેબનો, રૂપાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે જવાબદારી અમને આપી છે તે અમે સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક નિભાવીશું। પ્રજાલક્ષી કોઈ પણ કામ હશે તો પ્રજા ખુશ રહે એવો અમારી પ્રાથમિકતા રહેશે। આગામી તમારે જે પણ સમસ્યાઓ હોય, જે રસ્તા, રોડ, મકાનની, પછી જે ગ્રામ્ય વિસ્તારની, તો એના ઉપર તમે કઈ રીતે નજર રાખશો અને કઈ રીતે તમે એના ઉપરથી આગળ એનું સારું એવું કાર્ય? અમે અમારી સંપૂર્ણ તાલુકા સદસ્યોની પૂરી બોડી, સરપંચશ્રી, તલાટીશ્રી, સર્વેને સાથે રાખી તાલુકામાંથી TDO સાહેબ, DDO સાહેબ, કલેક્ટર સાહેબ જે તે પ્રશ્ન હશે અને સંપૂર્ણ સમાધાન થાય અને પ્રજાલક્ષી જે તે કાર્યો હશે તે સંપૂર્ણ પૂર્ણ થાય એ જ અમારી પ્રાથમિકતા છે। ઓકે।